નમસ્કાર વિષય મિત્રો, આશા છે કે બધા મજામાં હશે. સારા સમાચાર નવા આવ્યા છે, તમને મળી જ ગયા હશે કે આપણે ઓનલાઈન ખેડૂત સહાયના ફોર્મની ઓનલાઈન કરવાની તારીખ 14 દિવસોનો સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. તે સાથે સાથે ડિજિટલ ગુજરાત આપણી જે વેબસાઇટ છે તેની અંદર પણ ખૂબ જ ફેરફાર કરવામાં આવ્યો છે. તો એમાં શું શું ફેરફાર કરવામાં આવ્યો છે તે આપણે જોઈએ. ઘણા મિત્રો નહીં ખબર હોય તો આ વિડીયો તેમને મદદરૂપ થશે. લોગિનમાં જઈને ઓફિસ લોગિન આપણે જેવી રીતે લોગિન થાય છે તે જ થશે. કેપ્ચર કોડ નાખવાના રહેશે. આ તે ઘણો બધો ફાયદો થશે વિસી મિત્રોને, કે એમાં શું શું કરવું શું ન કરવું, કોને ફોર્મ ભરેલ છે, ક્યાંથી ફોર્મ ભરાયેલ છે, બધું આવશે. એપ્લિકેશન, પીએમ કિસાન ને કૃષિ સહાય એ બધા મેન્યુ એમનામ છે. જે આપણે પહેલાં ત્રણ જ મેન્યુ આવતા હતા, ન્યૂ એપ્લિકેશન, એડિટ એપ્લિકેશન ને સબમિટ એપ્લિકેશન, હવે બે ઓપ્શન વધી ગયા છે. પહેલું છે ડેશબોર્ડ ને બીજું છે સર્ચ એપ્લિકેશન. તો પહેલાં હું તમને ડેશબોર્ડ બતાવીશ કે એમાં શું શું આવે છે શું નહીં. ડેશબોર્ડની અંદર તમને જે ગામ બતાવતા હતા એ જ બધા ગામ બતાવશે. હું મારા રાણા વડવાળા ગામનું તમને બતાવું છું કે એમાં શું શું આવશે. રાણા વડવાળા ગામ સિલેક્ટ કર્યા બાદ તમે 100 ડેટા કરશો એટલે બધું આવી જશે કે મારા ગામમાં કેટલા ફોર્મ ભરાયેલ છે, શું શું થયું શું નથી થયું. તો 507 ફોર્મ બધા ટોટલ થઈને 507 ફોર્મ ભરાણા, એમાંથી સબમિટ 504 આપ્યા છે. પેન્ડિંગમાં 3 એપ્લિકેશન છે જે કાલે રહી ગઈ હતી. એક એપ્લિકેશન છે કે સબમિટ જ નથી થતી, અને બીજી ડિલીટ એપ્લિકેશન, એટલે 14 એપ્લિકેશન એ છે કે જે મેં ડિલીટ કરી નાખી હતી જે તે સમયે. તો હવે એમાંથી 507માંથી 373 એપ્લિકેશન છે જે ગ્રામ સેવક દ્વારા એપ્રુવ આપી દેવામાં આવી છે. એટલે 507માંથી 373 જણાના મોસ્ટ ઓફ ખાતામાં પૈસા પડી ગયા છે. બિલ ક્રેડિટ શું છે ને બિલ સેન્ડ શું છે એ હજી કંઈ ખબર નથી પડી મને પણ. તો આ વસ્તુ છે જે ડેશબોર્ડ. હવે ત્યારબાદ સર્ચ એપ્લિકેશન છે, એ તમને બતાવું કે સર્ચ એપ્લિકેશન શું છે. આપણે એપ્લિકેશન કરી એમાં ઉપર નંબર લખેલા આવે છે, આપ સૌને ખબર જ હશે. એ એપ્લિકેશન નંબર દ્વારા આપણે સર્ચ કરી શકીએ, મોબાઈલ નંબર દ્વારા સર્ચ કરી શકીએ, આધાર નંબર દ્વારા સર્ચ કરી શકીએ, અને IFSC કોડ ને બેંક એકાઉન્ટ નંબર દ્વારા પણ સર્ચ કરી શકીએ. તો હું આપણે મોબાઈલ નંબરનું જ આપણે સર્ચ કરીએ છીએ. તો આ મોબાઈલ નંબર હું મારા નાખું છું. એમાં વોટ્સએપ પણ ચાલુ છે, કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. 99090 87 28, જો મારા મોબાઈલ નંબર નાખ્યા તો અહીં નામ આવી ગયું છે. એપ્લિકેશન, ખાતા નંબર, ડિસ્ટ્રિક્ટ, બ્લોક, વિલેજ કોડ, આખા ઓલ ઓવર ગુજરાતના વિલેજ કોડ અહીં આપેલ છે. વિલેજનું નામ ને એપ્લિકેશનનું નામ, કોણ એપ્લિકેશન કરતા છે એટલે ખાતેદારનું નામ, એમના મોબાઈલ નંબર, આધાર નંબર, અને એમને કેટલા રૂપિયા મળવાપાત્ર થશે એ અહીંયા બતાવેલ છે. તમે જોઈ શકો છો કેટલા રૂપિયા મળવાપાત્ર થશે. આ નાનું ખાતું હતું એટલે 4785 રૂપિયા મળવાપાત્ર થશે. એપ્લિકેશન ફોર્મ પણ અહીંથી જોઈ શકો છો, અને ખાસ મહત્વમાં એ બતાવશે કે એપ્લિકેશનનું સ્ટેટસ શું છે. પેન્ડિંગ એપ્લિકેશન એટ ગ્રામ સેવક, આ એપ્લિકેશન છે તે ગ્રામ સેવક પાસે પેન્ડિંગ છે, એટલે હજી ત્યાંથી એપ્રુવ થવાની બાકી છે. તો ગ્રામ સેવક પાસે એપ્લિકેશન સબમિટ થઈ ગઈ હોય, એપ્રુવ થઈ ગઈ હોય એવું એક જોઈએ. આ મોબાઈલ નંબર મારા ફ્રેન્ડનો છે એટલે નહીં બતાવું. ઓકે, નામ ને બધું બતાવીશ, એમાં કંઈ વાંધો નથી. અહીં તમે જોઈ શકો છો એપ્લિકેશન નંબર, એના ખાતા નંબર, ડિસ્ટ્રિક્ટ ને બધું સેમ જ રહેશે. એનું નામ અહીં બતાવશે, એનો મોબાઈલ નંબર, તો એને મળવાપાત્ર કેટલા રૂપિયા થશે 9937. અહીં એપ્લિકેશન સ્ટેટસમાં શું બતાવે છે એ ખાસ અહીં જોવા જેવું છે. પેન્ડિંગ એપ્લિકેશન એ TDO,
એટલે ગ્રામ સેવકે વેરીફાઈ કરીને ટીડીઓના ખાતામાં એપ્લિકેશન મોકલી દીધી છે. તો અહીં ગ્રામ સેવક જ્યારે એપ્રુવ આપશે એટલે સીધું એના ખાતામાં પૈસા પડી જશે. આ ભાઈના ખાતામાં સૌથી પહેલા પૈસા પડી ગયા હતા કેમકે સૌથી આગળ આની એપ્લિકેશન થયેલી હતી. તો આમને તો આ છે નવા ફ્યુચર. તમને મને આશા છે કે તમને આ વિડીયો મદદરૂપ થયો હશે. આવા જ વિડીયો બીજા મૂકતા રહીશ. તમને કંઈ પણ સમસ્યા હોય તો મારા વિડીયોમાં નીચે તમે કોમેન્ટ કરી શકો છો અને આ વિડીયોને બને એટલો શેર કરજો તમારા મિત્રો સુધી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. હવે તમને ક્યાં ક્યાં સમસ્યા છે તો એ મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તેના ઉપર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ અને બને એટલો બધાને હેલ્પફુલ થાવ એવી આશા સાથે આ વિડીયોને અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ. થેન્ક યુ.